सिद्धानं नमो आयर्याणं नमो उवज्जायनं नमो लोये सर्वसाहुणं एषो पञ्चनमुक्कारो सर्वपापनाशनो मङ्गलाणञ्च सर्वेशिं परमं हवै मङ्गलम् नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीरायतायिने मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। ओहो श्री सत्पुरुषनावचनामृत मुद्रा अने सत समागम सुषुप्त चेतन्य जागृत करनार पड़ती वृत्ति ने स्थिर राखनार दर्शन मात्र थी पण निर्दोष अपूर्व स्वभाव ने प्रेरक स्वरूप प्रतीति अप्रमत्त संयम अने पूर्ण वितराग निर्विकल्प स्वभावना कारणभूत छेल्ले अयोगी स्वभाव प्रकट करी अनंत अव्याबाध स्वरूप में स्थिति करावनार त्रिकाण जयवंत वर्तो ओम शांति शांति शांति। अनंताय अनंत भाव हेदति जी।
સ્વાધ્યાયમાં શ્રી આત્મસિદ્ધિ સતશાસ્ત્ર, એમાં આત્માર્થીના લક્ષણો, એના ઉપર આપણે વિચાર ચાલે છે. હવે આગળની ગાથા ઉપર વિચાર કરીએ છીએ. ગાથા નંબર 40, પાના નંબર 537. આવે જાય સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ શોભે, અર્થાત પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. કેવી દશા આવે? તો કે કશાયની મંદતા થાય. હવે એને દુનિયાના કોઈ પદાર્થની ઈચ્છા રહી નથી, માત્ર મોક્ષની જ ઈચ્છા રહી છે. કોઈ સુખોની ઈચ્છા નથી રહી, કોઈ પદાર્થને મેળવવાની કે ભોગવવાની ઈચ્છા રહી નથી. કોઈ દુનિયાના હવે કામ કરવાની જેની અંદરમાં ઈચ્છા રહી નથી, માત્ર મોક્ષની જ પ્રાપ્તિ એ જેનું ધ્યેય છે, એવા આત્માર્થી જીવની અહીં વાત ચાલે છે. ભવનો જેને પરિભ્રમણનો હવે થાક લાગ્યો છે, ચારે ગતિમાં અનાદિકાળથી જીવ દુઃખી થયો છે, અનંત દુઃખોને પામ્યો છે, પંચમ ગતિ સિવાય કોઈ ગતિમાં સુખ નથી, આપણને એમ છે કે હું દેવલોકમાં જઉં તો સુખી થઉં, પણ દેવલોકમાં તમે જઈને જુઓ જ્ઞાન દ્રષ્ટિથી તો એ બધા દુઃખી છે, દેવો દુઃખી છે, અસંયમી માત્ર દુઃખી છે, દેવો બધા અસંયમી છે, એ દુઃખી છે. ભલે પુણ્યનો ઉદય ઘણો છે, પણ પુણ્યના ઉદયમાં જે આકુળતા હોય એ તો જ્ઞાનીઓ જ જાણતા હોય. મુકેશ અંબાણીનો 20મો નંબર છે દુનિયામાં. હવે એને 20માંથી 10માં 5માં આવવાનો ઘણો પ્રયત્ન કરે છે, પણ ચીનના કોઈક બેન છે, હમણાં મેં જોયું હતું એ આજમાં છે, ચીનના કોઈ બેન છે એ પહેલા નંબરમાં છે અત્યારે. તો આ તો હજી પુણ્યના ઉદયના કારણે આવે છે, મહેનતથી કંઈ આવતું નથી, કે કોઈ દેવદેવીને માનીને આપણને આવી રીતે સૌથી વધારે ધનાઢ્ય બનાવી દે એવું નથી પ્રભુ, એ પૂર્વનું પુણ્ય છે. પણ એમાંય શાંતિ નથી, પહેલા નંબરવાળાને શાંતિ નથી, એને ધ્યાન રાખવું પડે છે કે મારો નંબર બીજો ના આવી જાય, હું બીજા નંબરમાં ના આવું, એની એને બહુ ધ્યાન રાખવું પડશે. છતાંય ભાગ્ય અનુસાર આવે છે ને જાય છે, તો પોતાનું ધારી તો કે થતું નથી. ચોથી વાત બતાવી કે જગતના તમામ જીવો પ્રત્યે અંદરમાં અનુકંપાનો ભાવ, દયાનો ભાવ, બધા આત્માનું હિત થાય એવા પ્રકારની ભાવના, સર્વ જીવોનું ઈચ્છો સુખ, એ મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વતા સૌ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
આવી મંગલ ભાવના દિવસમાં અનેક વાર કાયમ જ્યારે થાય ત્યારે એ જીવના લક્ષણમાં આત્માર્થીપણું સાચું આવે છે. આ જીવને આત્માર્થી કહેવાય છે. આવા પ્રકારની દશા આપણે લાવશું ત્યારે સદગુરુના બોધથી આપણને પારમાર્થિક લાભ થશે. આવી જેને દશા આવશે, પાત્રતાવાળા જીવને સત્પુરુષના બોધથી લાભ થાય મોક્ષ માર્ગમાં, અને પાત્ર વગરનો જીવ ભલે ગમે એટલા તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળે કે મોટા ઊંચા રત્નત્રયધારી મુનિઓની સાંભળે બોધ, તો પણ એનું કલ્યાણ થતું નથી. કેમ કે એની પાત્રતા નથી. તમારી પાસે બે ખેતર છે, એક ચરોતરમાં છે અને એક બનાસકાંઠામાં છે. બનાસકાંઠા તો સૂકી ભૂમિ, રેતીવાળી જમીન. બંને જગ્યાએ 10-10 વીઘા ખેતર છે સરખું. બંને જગ્યાએ તમે સરખું બીજ વાવો છો, બંને ખેતરોમાં સરખું ખાતર નાખો છો, બધી ટ્રીટમેન્ટ એક સરખી કરો છો, છતાં ચરોતરના ભૂમિમાંથી 500 મણ અનાજ થાય છે અને બનાસકાંઠાની ભૂમિમાંથી 100 મણ થાય છે. એમ કેમ ફરક પડી ગયો? ભૂમિનો તફાવત છે. તો ઘણા જીવો ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળતા ત્યાં જ કેવળ જ્ઞાન લઈને મોક્ષ જતા રહે છે, એવા જીવો હોય છે. કંઈક જીવો ને ત્યાં આગળ મુનિ પણ ઉદયમાં આવી જાય છે, ભગવાનની હાજરીમાં સાક્ષીમાં મુનિ થઈ જાય છે. કંઈક જીવોને આત્મજ્ઞાન થઈ જાય છે. જેની જેની જેવી પાત્રતા છે તેવું તેવું એને ફળ મળી જાય છે. નિમિત્ત એક સરખું જ છે બધાને, જમીન એક સરખી જ છે, બીજ સરખું જ વાયું છે, ટ્રીટમેન્ટ સરખી જ કરી છે, છતાં પાકની અંદરમાં તફાવત પડી જાય છે. કેમ કે ભૂમિની યોગ્યતા આની વિશેષ છે, પેલાની ભૂમિની યોગ્યતા વિશેષ નથી. તો આપણે ઘણા વર્ષોથી બોધ સાંભળીએ છીએ, બોધ સાંભળીને પણ જૂના ગુનેગારની માફક રીઢા થઈ ગયા છીએ. બોધ સાંભળીને પણ જૂના ગુનેગારો હોય એ રીઢા થઈ ગયા હોય, એને તો જેલમાં રહેવું એ સરખું છે અને અહીં ઘરમાં રહેવું સરખું છે. ખરો જ્ઞાની તો એ ગુનેગાર છે. જેલ અને ઘર અમને સમાન છે. કૃપાળદેવ કહ્યું કે ઘર અને વન અમને સમાન છે. કૃપાળદેવ શું કહ્યું? કે અમને ઘર અને વન સમાન છે. એમ ગુનેગારો કહે છે કે અમારે જેલખાનું અને ઘર સમાન છે. તો આજ આપણને આટલું બધું સાંભળીએ છીએ, છતાં આપણે કેમ મોક્ષ માર્ગમાં સાચા આગળ વધતા નથી? એનું કારણ શું છે? કે આપણી મુમુક્ષુતાની કચાશ છે, ખામી છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ. આ બધા ગુણો હોય તો મુમુક્ષુતા શોભે અને સત્પુરુષનો બોધ કાર્યકારી થઈ અને આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં એ નિમિત્ત થઈ શકે. તો સદગુરુનો બોધ, સદગુરુ બોધ સુહાય એટલે સહાય કરતા થાય, લાભ કરતા થાય, એનો રિઝલ્ટ આવે, એ પરિણામ પામે, કાર્યની સિદ્ધિ થાય. માટે પહેલાં આપણી આ પ્રકારની ભૂમિકા લાવવાની છે કે પહેલાં આપણા વિષયોની વાસનાઓ મોડી પડે, કસાય ભાવો આપણા મંદ પડે, બધાય જગતના જીવોનું હિત થાય એવી ભાવના અંદરમાં પ્રગટ થાય,
હવે પરિભ્રમણના દુઃખોથી જીવ જ્યારે ખરેખર કંટાળ્યો કે હવે આ પરિભ્રમણમાંથી આ જન્મ જરા મરણના દુઃખોમાંથી હું કેમ છૂટું, આવી તીવ્રતા એની અંદરમાં પોતાના મૌલિક યોગ્યતાથી આવે જ્ઞાનીના વચનના નિમિત્તથી, ત્યારે એને એક જ બોધ કાફી થઈ ગયો. વધારે બોધની જરૂર નથી. એક જ જ્ઞાની પુરુષ બોધ આપે છે કે દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. આ બોધ જુદી જુદી બધી ભૂમિકાવાળાને મળ્યા. આ બોધ જુદી જુદી ભૂમિકાવાળાને બધાને મળ્યો, છતાં કાર્યની સિદ્ધિ કોણે કરી કે જેની ભૂમિકા ઊંચી હતી એને આટલું જ બહુ થયું કે દેહથી ભિન્ન સુપર પ્રકાશક. આત્મા કેવો છે? દેહથી જુદો છે, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છે આત્મા. દેહથી ભિન્ન સુપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, જ્ઞાન જ્યોતિમય આત્મા, તેમાં નિમગ્ન થાઓ, ઉપયોગ દ્વારા તેમાં સ્થિર થાઓ. નિમગ્ન થવું એટલે ઉપયોગ દ્વારા સ્થિર થવું. તો શું થાય? તો હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. હવે ઉપયોગને અંતર્મુખ કરો. અત્યાર સુધી આપણો ઉપયોગ બહિર્મુખ હતો અને બહિર્મુખમાં મોટા ભાગે આરંપરિક વિષય કસાય એમાં અશુભમાં હતો. પ્રમાદ જીવનું મોટું નુકસાન કરે છે. પ્રમાદ પરમ રિપુ છે. મહાદુશ્મન હોય તો પ્રમાદ છે. પ્રમાદ એટલે આત્માનો અનાદર, આત્મહિતનો અનાદર, એનું નામ પ્રમાદ છે. બધી અનુકૂળતા હોય છતાંય જીવ સાધના ચૂકી જાય, સાધના કરે નહીં, જ્ઞાનીના વચન સાંભળે નહીં, વાંચે નહીં. મારે સાહેબ આમ કામ આવ્યું ને, હવે અમારા વ્યવહાર એટલે મારે લેવા જવું પડ્યું, એટલે સ્વાધ્યાયમાં હું ના આવી શકું ને, આમ અને એક બાના કાઢે. એ શું બતાવે છે? કે આત્માની પાત્રતાની ન્યૂનતા છે. આત્માની પોતાના પાત્રતાની ન્યૂનતા છે. એવો જીવ કદાચ બોધ સાંભળે તો એને લાભકારી ના થાય. કેમ કે એનું જે મહાત્મ્ય આવવું જોઈએ પરમાર્થ દ્રષ્ટિથી, એ મહાત્મ્ય એને આવતું નથી. એ લૌકિકતામાં કાઢી નાખે છે કે હવે આવા તો ઘણા સ્વાધ્યાય સાંભળ્યા ને, ઘણાય પુસ્તકો વાંચ્યા ને, ઘણાય મંદિરો ગયા ને, ઘણી યાત્રા કરી, તદપિ કચું હાથ હજુ ના પડ્યો તો અબ ક્યો ન બિચારત હૈ મનસે, કછુ ઓર રહા ઉન સાધન સે, બિના સદગુરુ કોઈ ના ભેદ રહે. મોક્ષ માર્ગમાં સદગુરુની આજ્ઞા આરાધ્યા વગર નિવેડો આવે એવો નથી પ્રભુ. અને આજ્ઞા આરાધવાની યોગ્યતા આ કાળની અંદરમાં બહુ અલ્પ જીવોમાં હોય છે. આજ્ઞાને આરાધન કરવાની યોગ્યતા આ કાળમાં બહુ જ અલ્પ જીવોમાં હોય છે. હવે એ જીવ ગમે તે પ્રકાર યોગ્યતા વગર ગમે તે સાધના કરે, ધ્યાન કરે તો એને તરંગરૂપ થવાનું. ધ્યાનની અંદરમાં ઉપયોગની એકાગ્રતા આત્મામાં થવાની નહીં. એ ગમે એટલો વિચાર કરે, અંતર્મુખ થાવ, અંતર્મુખ થાવ, અંતર્મુખ થાવ, ધ્યાનમાં ધ્યાનસ્થ થાવ, ધ્યાનસ્થ કે બોલે, પણ નિયમ છે કે ધ્યાન કરાવનારને ક્યારેય ધ્યાન થતું નથી. ક્યારે ધ્યાન વર્ગ બેઠો હોય એને ધ્યાન કરાવે તો એને બધું સૂચના આપવી પડે, ધ્યાન રાખવું પડે કે કોણ બરાબર કરે છે કે નથી કરતું, કોણ આંખ ઊંચી કરે છે, કોણ આડું અવળું જોવે છે, એને ધ્યાન રાખવું પડે. એટલે ધ્યાન કરાવનારને ધ્યાન લાગે નહીં. તો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. અંતર્મુખ થાવ માર્ગ આખો અંતર્મુખતાનો છે, નિર્વિકલ્પતાનો છે,
ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતાનો છે, ઉપયોગને બધેથી હટાવવાનો છે, એના બદલે આપણે ઉપયોગને બહારમાં બહુ ભમાઈએ છીએ ધર્મના નામે પણ. શાંતિનો માર્ગ છે, આ કુદાકુદનો માર્ગ નથી પ્રભુ. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર અંતર મુખ અવલોકતા વિલય થતા નહીવા. પ્રયત્ન કરવા છતાં અંતર્મુખ નથી થઈ શકતા, એનું કારણ શું છે? પૂર્વકર્મનો ઉદય અને વર્તમાનમાં પાત્રતાની ન્યૂનતા મુખ્ય કારણો બે છે. તો પાત્રતા લાવવાની છે, આ કષાયોને મંદ પાડો. નાની નાની બાબતોની અંદરમાં આપણને તીવ્ર કષાયો આવી જાય છે, આપણું ધારેલું થતું નથી એટલે હઠ કરીને પણ ધારેલું કરવા પ્રયત્ન કરે છે ને એના નિમિત્તે કષાયો થાય છે. અને વિષયો તો કષાયોનું મૂળ છે, પાંચ ઇન્દ્રિયના વિષયો એ તો કષાયોનું મૂળ છે, અને આરંભ પરિગ્રહ એ કષાયના બાપ છે. એક મહાપુરુષે કીધું છે કે સોયની અણીમાંથી ઊંટ નીકળી જાય એ શક્ય છે, પણ આ પરિગ્રહધારીનો મોક્ષ થાય એ ક્યારેય શક્ય નથી. શું કીધું? સોયની અણીમાંથી ઊંટ નીકળી જાય એ શક્ય છે, પણ આ પરિગ્રહધારી જેને પરિગ્રહમાં મૂર્છા છે એ જીવ મોક્ષ પામી શકે એવી એની યોગ્યતા નથી, એ દુર્લભ છે. તો અનેકવાર અનંત ભવમાં જ્ઞાનીઓનો બોધ સાંભળ્યો, ભગવાનની દિવ્ય ધ્વનિનો પણ બોધ સાંભળ્યો, મોટા મોટા રત્નત્રયધારી સાધુ ભગવંતોનો પોત પણ બોધ સાંભળ્યો, કેમ કોઈ બોધ આત્મજ્ઞાન થવામાં નિમિત્ત ના થયો? એનું કારણ આપણી પાત્રતાની ન્યૂનતા. જ્યાં સુધી ન્યૂનતા હશે ત્યાં સુધી હજુ બીજા અનંતકાળ જશે તોય કામ નહીં થાય. અને પોતાની જવાબદારી પોતાના માથે છે, કોઈના માથે નાખી દેવાથી પોતે છટકી શકતો નથી. તો સદગુરુના બોધથી લાભ થાય ત્યારે એનું પરિણામ સુખદાયક આવે, અને એની અંદરમાંથી સુવિચારતાની શ્રેણી અંદરમાંથી પ્રગટ થતી જાય. હવે એને તત્વના વિચારો આવે છે, નવ તત્વના વિચારો આવે છે, છ પદના વિચારો આવે છે, આત્મા કેમ બંધાણો છે અને કેમ મુક્ત થાય એના એને વિચારો આવે છે. આ બધા સુવિચારો કહેવાય. અજ્ઞાની જીવોને આ પ્રકારના વિચાર આવી શકતા નથી, ઉત્તમ પ્રકારે સામાન્ય ઠીક છે. માટે પાત્રતા લાવવાની છે, જ્ઞાની પુરુષના બોધનું પરિણમન થાય એવા પ્રકારની પાત્રતા લાવશું તો જ જ્ઞાની પુરુષનો બોધ આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં કાર્યકારી નિમિત્તભૂત થઈ શકે, નહીં તો નહીં. આગળની ગાથા હવે કહે છે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિરવાણ. જ્યાં સુવિચાર દશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણ પદને પામે. કેટલી કેટલી વાત ઊંડાણથી કૃપાળુદેવે મૂકી છે, જોવો તો કરો. એક એક ગાથામાં ચૌદ ચૌદ પૂર્વના સાર મૂક્યા છે. જ્ઞાનીઓના એક એક વચનમાં અનંત આગમોનો સાર રહ્યો છે એમ કહ્યું છે. તો આ પ્રકારની સુવિચારની શ્રેણી પાત્ર જીવની જ્યારે અંદરમાં પ્રગટ થાય
કે હું આત્મા છું, જે બધા પદાર્થો દેખાય છે એ બધા અજીવ પદાર્થો છે, જળ પદાર્થો છે, મારો બંગલો જળ છે, પૈસા જળ છે, ઘરવાળાનું શરીર દેખાય છે એ જળ છે, કુટુંબવાળીના શરીર દેખાય છે કુટુંબવાળાના એ પણ જળ છે, બધું જળ છે. હવે એને સુવિચાર આવે છે, ઓહો આ પદાર્થો પાછળ મેં મારા અનંત ભાવો ગુમાવી નાખ્યા, એબાઉટ ટન. હવે પાછો ફરી જાય છે કે હવે સૌ સૌના ભાગ્ય પ્રમાણે સૌનું જે થવાનું હશે એ થશે, કોઈ જીવ સાથે મારે કંઈ સંબંધ નથી, સબ સબકી સંભાળો મેં મેરી ફોડતા હું, સબ સબકી સંભાળો મેં મેરી ફોડતા હું. તમને ગમે એટલી અનુકંપા તમારા કુટુંબ ઉપર કે જગતના જીવો ઉપર હોય, પણ તમે કોઈનું કિંચિત માત્ર હિત કે હિત કરી શકવાના નથી, કોઈનાથી એ થાય એવું નથી. દરેક જીવ પોતાના કર્મ લઈને આવ્યો છે, એ કર્મના ઉદય પ્રમાણે એને બહારમાં જે કંઈ મળવાનું હશે કે જવાનું છે જશે આવશે, એના પરિણામમાં તમે કોઈ ફેરફાર કરી શકવાના નથી. અને છતાંય આમને હું સુખી કરી દઉં દુઃખી કરી દઉં એવા વિકલ્પોની અંદરમાં 24 કલાક મોટા ભાગના જીવો રહેતા હોય છે. એક તણખલાના બે કટકા કરવા પણ અમે શક્તિમાન નથી. જગતના કોઈ પણ પરદેવીનું કિંચિત માત્ર પણ કાર્ય કરવા માટે અમે શક્તિમાન નથી એમ કહેશે. હવે એને સ્વદયા જાગે છે. અત્યાર સુધી કેવી દયા હતી? પરદયા, અજ્ઞાનમય પરદયા હતી. હવે એને સ્વદયા જાગે છે. હવે એને સુવિચારણા થાય છે કે ભાઈ તારો મોક્ષ તને કેવી રીતે થવાનો છે? આ અજીવ પદાર્થોની પાછળ પડવાથી તારો મોક્ષ થવાનો છે? તને શાંતિ મળવાની છે? શેનાથી મળવાની છે? જે જે હું શુભ પરિણામ કરું છું કે અશુભ પરિણામ કરું છું એનાથી આશ્રય બંધ થાય છે, મુક્તિ નથી થતી. શુભ પરિણામથી પણ આશ્રય બંધ થાય છે અને અશુભ પરિણામથી પણ આશ્રય બંધ થાય છે. હવે આ બે પરિણામથી રહીત જે શુદ્ધ પરિણામ, શુદ્ધો ઉપયોગમય પરિણામ, એ મુક્તિનું કારણ છે. બસ હવે એના જ્ઞાનની અંદરમાં આ વસ્તુ પકડાય છે. એટલે હવે પહેલાં એ શરૂઆતની ભૂમિકામાં અશુભથી બચવા પ્રયત્ન કરીને શુભમાં આવશે. પછી જ્યાં શુભમાં પણ પરિપક્વતા આવી એટલે સમજશે કે ભાઈ આ પણ ઊંચી ગતિમાં લઈ જાય ને બધી અનુકૂળતાને પુણ્યના સંયોગો મેળવી આપે, પણ આનાથી કંઈ મને લાભ થાય નહીં, શાંતિ થાય નહીં, મારી મુક્તિ થાય નહીં. હવે એને શુદ્ધ ભાવ પ્રત્યે દ્રઢતા આવે છે અને એ શુદ્ધ ભાવ સર્વ પરનો આશ્રય છોડવાથી અને સ્વનો આશ્રય કરવાથી આવે છે. એ શુદ્ધ ભાવ, શુદ્ધો ઉપયોગ પરનો આશ્રય છોડી અને સ્વનો આશ્રય કરવાથી આવે છે. એટલે ટૂંકું ને ટચ, પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો. પણ આટલું કરવું આ તો આઈસબર્ગ છે, આટલું અનાદિકાળથી નથી થયું અને નહીં તો 84માં ફસ. આટલું કરે તો બસ, નહીં તો 84માં ફસ અને તારી મૂર્ખામી ઉપર હસ લે બસ. પોતે પોતાનો વેરી આ તે કેવી ખરી વાત. આત્માને નુકસાન પહોંચાડનાર આત્મા પોતે જ છે. પોતે જ ઊંધા વિચારે પરણમ્યો છે, વિકલ્પોમાં પરણમ્યો છે, અશુભ ભાવે પરણમ્યો છે કે શુભ ભાવે પરણમ્યો છે, આશ્રયબંધના પરિણામે પરોવર્ત્યો છે એ જ એનું અહિત છે. આશ્રયબંધના પરિણામે પરણમવું એ જ જીવનું અહિત છે પ્રભુ. હવે એને સાચી સુવિચારણા,
શું એટલે સમ્યક યથાર્થ, હવે એને સાચા યથાર્થ વિચાર આવે છે. અત્યાર સુધી વિચાર ઘણા આવતા, પણ પેલા પટેલે ભેંસના શિંગડામાં પગ નાખ્યા એવા. 6 મહિના સુધી રોજ પટેલ દાતણ કરે ઓટલા ઉપર બેસીને ગામડામાં, અને રોજ આ ગીરની ભેંસો શિંગડાવાળી, એમ ગોળ શિંગડાવાળી, રોજ પાણી પીવા ત્યાંથી નીકળે, તળાવમાં જાય. એટલે દાંતણ કરતાં કરતાં પટેલ રોજ વિચાર કરે કે આ ભેંસના એટલા બધા શિંગડા કલા, આમ કલામય છે, આવા સુંદર શિંગડા ક્યાંય કોઈ મેં જોયા નથી, અને આની અંદરમાં પગ નાખીએ તો કેવી મજા આવે. શિંગડામાં પગ નાખીએ તો કેટલો ટાઈમ વિચાર કર્યો, 6 મહિના વિચાર કર્યો. હવે એને થયું કે કર વિચાર તો પામ, હવે કંઈક અમલ કરે તો કામ આવે, વિચારને વિચારમાં ક્યાં સુધી રહીશ. તો એને અમલ કર્યો અને ભેંસ આવી અને પટેલ દોડી અને એના શિંગડાની અંદરમાં 2 પગ નાખી દીધા. કેવો હિંચકોમાં મજા આવે છે હિંચવાની, એને જોવા માટે એને પ્રેક્ટિકલ કર્યું. અત્યાર સુધી થિયોરિકલ હતું, હવે એને પ્રેક્ટિકલ કર્યું. અને ભેંસ ભડકી, ભેંસ ભડકી ગઈ અને દોડી દોડી, અને પટેલને તો પછાડ્યા, ફ્રેક્ચર થઈ ગયું 4-5 જગ્યાએ, સગાવાળા સંબંધીઓ બધા ભેગા થઈ ગયા કે આવી રીતે શું થયું કે તમે અંદરમાં પગ તમારા ઘૂસી ગયા, તમે કંઈ વિચારે ના કર્યો. તો કે વિચાર તો 6 મહિનાથી કર્યો હતો, વિચાર તો 6 મહિનાથી કર્યો હતો, આજ અમલ કર્યો છે. એટલે આપણે વિચાર કરીને અમલ જે કરીએ છીએ એ આવા ઊંધા અમલ કરીએ છીએ, સીધા અમલ કરતા નથી. સુવિચાર શ્રેણી એટલે 6 પદના વિચાર, 9 તત્વના વિચાર કરો કે મને આશ્રવ બંધ સમયે સમયે શાના કારણે થાય છે, મારા વિભાવના કારણે. વિભાવ એ જ સંસાર છે, વિભાવ એ જ દુઃખ છે. બસ હવે એને વિભાવ કેમ જાય એની દ્રષ્ટિ થાય છે. સાચો આત્માર્થી જીવ હોય એને વિભાવ ટાળવાની સાચી દ્રષ્ટિ થાય છે કે જ્યાં સુધી મારો ઉપયોગ પરનો આશ્રય કરીને પ્રવર્તશે ત્યાં સુધી આ વિભાવ ચાલવાના, અને પરનો આશ્રય છોડીને જ્યારે સ્વનો આશ્રય કરશે ત્યારે આ વિભાવ મટવાના. ચેતન જો નિજ ભાનમાં તો કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં તો કરતા કર્મ પ્રભાવ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, વૃત્તિ વહે નિજ ભાવમાં તો થયો અકર્તા ત્યાં. વૃત્તિ એટલે ઉપયોગ, નિજ ભાવમાં વહે સ્થિર થાય તો એ અકર્તા છે, અને ઉપયોગ બહિર્મુખ થાય તો એ કર્મનો કર્તા છે, કર્મના ફળનો ભોગતા છે, અને એના નિમિત્તે 4 ગતિના પરિભ્રમણમાં અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. અને હજુ એના કારણોનો નાશ કરવામાં ના આવે તો ભોગવવા પડે એ વાત સુનિશ્ચિત છે. પ્રભુ તો સુવિચારણાથી શું ફેર પડે, શું લાભ થાય? તો કે ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. સુવિચારણા કરવાથી શું થાય? ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. નિજ એટલે આત્માનું જ્ઞાન પ્રગટ થાય. કયું જ્ઞાન? અનુભવ જ્ઞાન. કયું જ્ઞાન પ્રગટ થાય? અનુભવ જ્ઞાન. અનુભવ વગર મોક્ષ માર્ગની શરૂઆતે નથી. મોક્ષ તો ક્યાંથી થાય? મોક્ષ માર્ગની શરૂઆત નથી. અનુભવ ચિંતા મણિ રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભવ ચિંતા મણિ રતન, કેવું રત્ન છે ચિંતામણી રત્ન, પાસે તો ચિંતવવું પડે, અને અનુભવમાં કોઈ ચિંતવવું પડતું નથી, બધાય ચિંતવન બંધ થાય છે ત્યારે અનુભવ થાય છે. બુદ્ધિપૂર્વકના બધાય ચિંતવન બંધ થાય છે ત્યારે એને અનુભવ થાય છે. તો અનુભવ ચિંતા મણિરત્ન, અનુભવ હૈ રસકૂપ, આહા, અતિન્દ્રિય આનંદના રસનો કૂવો છે, અનંત આનંદ છે.
અનંતકાળ સુધી તમે સમયે સમયે આનંદ ભોગવો તો પણ એનો સ્ટોક ખૂટે એવો નથી. અને અતિ નિર્જરતા વર્ણ દામ ગ્રહો ભજીને ભગવાન ભવંત લો, કોઈ પૈસો ખર્ચવાનો નહીં. અહીંમાં તો કોઈક હોટલમાં જાઓ ખાવા તો બિલ ચૂકવવા પડે. કોઈ પણ વસ્તુ તમે ખરીદ કરો કે ભોગવવા માટે પ્રયત્ન કરો એને તમારે કિંમત ચૂકવવી પડે છે. અને આ વગર પૈસે મફતમાં અતિન્દ્રિય આનંદ મળે છે, પણ આપણે મફતનું થોડા ખાઈએ, આપણે મફતનું થોડા ખાઈએ. ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, સુવિચારણાની શ્રેણી વગર આત્મજ્ઞાન પ્રગટતું નથી. પહેલાં એને નવ તત્વના વિચાર થાય છે, હે જ્ઞેય ઉપાદેય નિશ્ચય વ્યવહારના પડખાથી. પછી એને ખ્યાલ આવે છે કે હેયમાં આત્મા સિવાય બધું હેય છે, આખું જગત મારું જ્ઞેય છે. જગતના પદાર્થોને જાણવું જોવું એ ગુનો નથી, જ્ઞાનનું કામ જાણવાનું છે અને જ્ઞેયનું કામ જણાવવાનું છે. તો એ 24 કલાક બધા પદાર્થોને ગમે એટલો જાણે નુકસાન નથી. અને જ્ઞાન ક્યારે જ્ઞેયાકાર થાય નહીં, જ્ઞાન જ્ઞાનાકાર જ રહે. જ્ઞાન જ્ઞાનમાં રહીને જ્ઞેયને જાણે, જ્ઞાન પોતાના ક્ષેત્રને છોડીને જ્ઞેયમાં જતું નથી. તો નિજ જ્ઞાન, આત્મજ્ઞાન, અનુભવ જ્ઞાન, એનાથી આ પરિભ્રમણના દુઃખોનો નિવેડો છે પ્રભુ. અને એ આત્માર્થીપણું આવ્યા વગર, સાચી મુમુક્ષુતા આવ્યા વગર આત્મજ્ઞાન થઈ શકે નહીં. કોઈ આશીર્વાદ આપણને આપણને આત્મજ્ઞાન થઈ જાય એવું નથી, કે કોઈ શ્રાપ આપણને આત્મજ્ઞાન ના થાય એવું નથી. આત્મજ્ઞાન પોતાના સત્ય પુરુષાર્થથી થાય છે, પોતાની યોગ્યતાથી થાય છે, બીજાથી નહીં. દરેક જીવની યોગ્યતા અલગ અલગ પ્રકારની હોય છે, ઉદય અલગ અલગ પ્રકારના હોય છે, એટલે જીવોના વર્તન પણ અનેક પ્રકારના અલગ અલગ પ્રકારના રહેવાના. એમાં બધાના વર્તનો જોઈ અને અંદરમાં હરખ શોખ કે ખેદ કરવા જેવો નથી, કે આ કેમ આમ વર્ત્યા ને આમને મેં આટલું બધું રાખ્યું છતાંય અમને મારું કેમ ના સાચવ્યું ને મારું ના રાખ્યું, કોઈ વિકલ્પ કરવા જેવા નથી, કોઈ નહીં પ્રભુ. કેમ કે દરેક જીવની યોગ્યતા અનુસાર એનું વર્તન થવાનું, તમારી ઈચ્છા પ્રમાણે કોઈનું વર્તન થવાનું નથી. જેટલી ઈચ્છાઓ બીજાના વર્તનને ફેરવવાની કરશો એટલા દુઃખી થશો, જેટલી ઈચ્છા બીજાના વર્તનોને ફેરવવાની કરશો એટલા દુઃખી થશો. આ જ્ઞાન આવે, જ્ઞાન એટલે વિવેક, સ્વ પરનો યથાર્થ વિવેક. જ્યારે ભેદ જ્ઞાન થાય છે ત્યારે આ વિવેક સાચો આવે છે, કે મારું કલ્યાણ મારા ઉપયોગની મારા સ્વરૂપમાં અભેદતાથી છે, બીજા કોઈથી નથી. અને કોઈ ગુરુ એવા નથી કે ચીપીઓ મારીને તમારા ઉપયોગને આત્મામાં ઘૂસાડી દે. કોઈ ગુરુ એવા નથી કે તમારા ઉપયોગને આમ ચીપીઓ મારીને તમારા આત્મામાં ઘૂસાડી દે અને તમને અનુભવ કરાવી દે. એ કામ જાતે કરવું પડે. તમારા ઘરવાળા શાકભાજી લઈ આવે, અનાજ લઈ આવે, લોટ દળાવે, રસોઈ બનાવી દે, તમને પીરસી દે, બહુ રાગ હોય તો તમારા મોઢાની અંદરમાં મૂકી દે, પણ હવે ચાવવાનું કામ ને ઉતારવાનું કામ તમે કહો કે તમે કરી દો, હવે એ તો બની શકવાનું. તો જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. એટલે જ્યાં પ્રગટે ના સુવિચારણા ત્યાં પ્રગટે ના આત્મજ્ઞાન, નિજ જ્ઞાન. અને આત્માથીના લક્ષણ પ્રગટ થયા વગર સુવિચારણાની શ્રેણી સમ્યક પ્રકારે થઈ શકતી નથી, બની શકતી નથી. પાત્રતા ઉપર ભાર મૂકો છે. આત્માર્થી એટલે આત્મજ્ઞાન થવાની પાત્રતા, આત્માર્થી એટલે આત્મજ્ઞાન થવા માટેની પાત્રતા છે. જ્ઞાનસ્ય ફલમ વીરતી, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જ્ઞાનસ્ય ફલમ વીરતી,
જ્ઞાનનું ફળ સર્વ વિભાવથી વિરતિ પામવું તે છે. જ્ઞાનનું ફળ સર્વ વિભાવથી વિરતિ પામવું તે છે. સર્વ વિભાવ વિરામ પામે એ જ્ઞાનનું ફળ છે. તો જ્ઞાનનું ફળ શું છે? મોહનીય કર્મનો ક્ષય કરવો એ જ્ઞાનનું ફળ છે. જો અનુભૂતિ જ્ઞાનમાં થાય છે, શ્રદ્ધા તો નિર્વિકલ્પ છે, શ્રદ્ધામાં તો કોઈ વિકલ્પ નથી. ચારિત્ર તો ઉપયોગની સ્થિરતામાં છે, નિશ્ચય ચારિત્ર. બાહ્ય ચારિત્ર છે, વ્યવહાર ચારિત્ર છે. એ બાહ્ય ચારિત્ર આશ્રયબંધનું કારણ છે અને અભ્યંતર ચારિત્ર છે એ નિર્જરા અને મોક્ષનું કારણ છે. તો બાહ્ય ત્યાગ કે મહાવ્રતની અંદરમાં કોઈ જીવ એમ માને કે મને કર્મને નિર્જરા થઈ જાય તો મિથ્યાત્વને ગાઢું કરે છે. આશ્રયબંધને મોક્ષનું કારણ માન્યું એનું નામ મિથ્યાત્વ છે. આશ્રયબંધના ભાવોને મોક્ષનું કારણ માનવું એનું નામ મિથ્યાત્વ છે. તો જ્ઞાન થયું તો હવે મોહનો ક્ષય થયા વગર રહે નહીં. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. હવે એને રાગ દ્વેષ થવા દે નહીં. આ જ્ઞાનનું કાર્ય. કોઈ પણ બનાવમાં એને હરખશોક થવા દે નહીં. આ જ્ઞાનનું કાર્ય. કોઈ જગતનો પદાર્થ એને ઈષ્ટ કે અનિષ્ટ લાગે નહીં. આ જ્ઞાનનું કાર્ય. જ્યાં સુધી કોઈ પદાર્થ જગતનો આપણને ઈષ્ટ લાગે છે કે અનિષ્ટ લાગે છે ત્યાં સુધી સમજવાનું કે અજ્ઞાન અને મિથ્યાત્વ છે. આત્માને જગતનો કયો પદાર્થ ઈષ્ટ છે વિચાર કરો. આપણે કોણ છીએ? આત્મા છીએ. તો આત્માને જગતનો કયો પદાર્થ ઈષ્ટ છે? કોઈ નહીં. તો કયો પદાર્થ અનિષ્ટ કરનારો છે આત્માનો? એ કોઈ નહીં. અને છતાં આપણને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કેમ થાય છે? એનું કારણ અજ્ઞાન મિથ્યાત્વ છે. આનાથી મને લાભ થશે એટલે આની જોડે સંબંધ વધારે, આનાથી મને નુકસાન થશે તો એની જોડે સંબંધ કાપે. આ કોનું લક્ષણ છે? મિથ્યાત્વનું, અજ્ઞાનનું લક્ષણ છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. તો આ જ્ઞાન પ્રગટ કરવું હોય તો આત્માથી પણ લાવવું પડશે, આત્માનું ચિંતવન મનન કરવું પડશે, આત્માનું અનુપ્રેક્ષણ કરવું પડશે, આત્માનું અંદરમાં અનુસંધાન કરવું પડશે, આત્માની ભાવના ભાવવી પડશે, આત્માનું ધ્યાન કરવું પડશે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. અને હું માત્ર આત્મા છું, આત્મા સિવાય હું કશું નથી, ને આત્મા સિવાય આ જગતમાં કોઈ મારું નથી, કંઈ મારું નથી. આ પ્રકારની દ્રઢતા આવશે તો પર પદાર્થોનું બધું આકર્ષણ મટી જશે. હવે તમને કોઈના વિકલ્પ, કોઈ અનુકૂળ વર્તતું હશે, કોઈ પ્રતિકૂળ વર્તતું હશે, કોઈ ગમે તે રીતે વર્તતું હશે, તમને કોઈ આશ્ચર્ય કે ખેદ નહીં થઈ જાય. તમે એના જ્ઞાતા દ્રષ્ટા રહી શકશો. અને જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ જ સાધના છે, એ જ જ્ઞાન ભાવનું કાર્ય છે. તો જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. સુવિચારણાની શ્રેણી વગર આત્મજ્ઞાન, અનુભવ જ્ઞાન પ્રગટ થતું નથી. શાસ્ત્ર જ્ઞાન એ આત્મજ્ઞાનનું કારણ નથી એમ કહે છે. શાસ્ત્ર જ્ઞાન એ આત્મજ્ઞાનનું કારણ નથી. જો આત્મજ્ઞાનનું કારણ તો બધા પંડિતોના સમ્યક દર્શન થઈ જાય. શાસ્ત્ર જ્ઞાન એની પાસે ઘણું છે અને અંગૂઠા છાપ સમ્યક દર્શન લઈ લેશે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે સાધના કરે છે એ સમ્યક દર્શન લઈ લેશે. તો જે જ્ઞાને ક્ષય મોહ થઈ, આ જ્ઞાનનું ફળ શું? મોહનો ક્ષય થવો તે છે. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. હણે બોધ અને વિતરાગતા અચૂક ઉપાય. બોધ એટલે જ્ઞાન અને વિતરાગતા એટલે ચારિત્ર. જ્ઞાનમાં સમ્યક દર્શન આવી ગયું,
સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અને વિતરાગતામાં ચારિત્ર આવી ગયું એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ આ સિદ્ધાંત ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં તમામ જીવો માટે એક સરખો છે. કોઈ લોંગ કટ નથી, કોઈ શોર્ટ કટ નથી, આ એક જ કટ છે. અને આ કોઈ આપી દે અને આપણને મળી જાય એવી વસ્તુ નથી, એ આપણે યોગ્યતાથી પ્રગટ કરવાની વસ્તુ છે. કે સાહેબ હવે તમારી જોડે છો ને, હવે મારો શું ફિકર છે બોલો. એટલે અમે પહેલાં ક્યાં ફિકર હતી, પહેલાંય નથી ને અત્યારે નથી. તો જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આત્મજ્ઞાન કરવું હોય તો આ સુવિચારણાની શ્રેણી પ્રગટવી પ્રગટે તો જ થશે. અને જ્યાં સુધી આ પ્રકારના આત્માર્થીના લક્ષણો, મુમુક્ષુતાના લક્ષણો અથવા માર્ગાનુસારીના ગુણો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી જીવ આત્મજ્ઞાની થઈ શકતો નથી. માર્ગાનુસારી શાસ્ત્ર વાંચવાથી આવતા નથી, હો પાત્રતાથી આવે છે. તો જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, જ્યાં સુવિચાર દશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણ પદને પામે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું. આ બધામાં મુખ્ય કર્મ કયું છે? મોહનીય છે. બસ એ ખસ્યું તો બધાને ખસવું પડે, એના આધારે બધાએ ટક્યા છે. બાકીના સાત કર્મો એના આધારે ટક્યા છે. એ ખસી ગયું તો તમે બાજી મોક્ષને જીતી ગયા. એક મોટું જંગલ હતું, આ મોહનીને ખસવાની વાત કરું છું. એક જંગલ હતું મોટું, તો એમાં આઠ દસ સિંહ રહે, ગિરનારમાં છે ને એવા સિંહ, અને બીજા જંગલી પશુઓ પણ જંગલમાં તો બધું હોય જ. તેમાં એક શિયાળ અને શિયાળણી હતી, કપલ. તો શિયાળણીને પ્રસૂતિ આવવાનો ટાઈમ થયો. હવે જો કોઈ સારી સેફટીવાળી જગ્યામાં ના થાય તો આ સિંહ તો બધાને ગમે તેને લઈ લે ઝડપમાં. એટલે શિયાળણીએ શિયાળને કહ્યું કે હવે મારે નજીક આવ્યું છે, બે ત્રણ દિવસમાં મારે ડિલિવરી આવશે, હવે કોઈક સારી જગ્યા શોધી લાવો. તો એ જગ્યાએ નિર્ભયવાળી જગ્યા હોય, નિર્ભયતાવાળી, તો ત્યાં આગળ હું શાંતિથી પ્રસૂતિ કરી શકું. તો કે તું ચિંતા ના કરીશ, જંગલમાં શું છે બધે મને ખ્યાલ છે, અને તને કઈ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું તારું મને એ બધો ખ્યાલ છે, તું ચિંતા છોડી દે. તો કે પણ હવે બે દિવસ જ રહ્યા છે, હવે બે ત્રણ દિવસમાં તો કામ થઈ જશે. તો કે ચાલ તને લઈ જાઉં. તો સિંહ હતો એ રાતના બધા શિકાર માટે નીકળ્યા, દિવસે ગુફામાં રહે. તો સિંહની ગુફામાં આને લઈ ગયા, શિયાળ શિયાળણીને, કે અહીં તારે જો આ સેફટીવાળી જગ્યા હશે, આના જેવી બીજી કોઈ સેફટીવાળી જગ્યા નથી. અરે પણ કે આ તો સિંહની ગુફા છે અને આ સવાર થશે ને આવશે તો મને તો જીવતી ને જીવતી મારી નાખશે ને તને મારી નાખશે. કે તું ચિંતા છોડ, જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય પણ કૃપા હોય આત્મા દેવ કી તો વાળ ને વાંકા હોય. તું ચિંતા છોડી દે, કે બધી જવાબદારી મારી છે. ત્રણ ફેરા ફરો એટલે જવાબદારી કોની થાય? પેલો ત્રણ વખત ચેતવાય ખરો કે વરકન્યા સાવધાન, હજુ ભાગવું હોય તો ભાગી જાઓ, નહીં તો જન્મટીપની સજામાં છો. જન્મટીપ વરકન્યા સાવધાન ત્રણ વખત કે, અને છતાંય પેલો ફરે તો હવે આખી જિંદગી સુધી. પછી કહે કે સાહેબ તમે સુખી છો, એટલે બાપુ અમે પહેલાં ચેત્યા ને તમે ના ચેત્યા. તો એને શીખવાડી રાખ્યું શિયાળે, શિયાળને, કે જો એની પાસે તાકાત વધારે છે અને બુદ્ધિ આપણી પાસે વધારે છે, બુદ્ધિ આપણી પાસે વધારે છે એટલે બુદ્ધિવાળાને તાકાતવાળો પહોંચી શકે નહીં, તો ચિંતા ના કરીશ.
તારે એક જ કામ કરવાનું કે હું તને એમ કહું કે આ છોકરા કેમ રડ્યા છે, ના રડે તો તારે પગના નોર મારીને રડાવવાના, અને હું પૂછું કે તું આ કેમ છોકરાઓ રડે છે તો તારે એટલું જ કહેવાનું કે બહુ ભૂખ્યા થયા છે, બસ બાકી બધું હું સંભાળી લઈશ. કે સારું, હવે આને પ્રસૂતિ આવી ગઈ, બચ્ચાઓ રડવા માંડ્યા, સિંહ આવે છે એની ગુફામાં, ઓ કે આમાં કોઈક ઘૂસી ગયા છે, ચાર પાંચ જીવોનો અવાજ આવે છે મોટો મોટો. શિયાળ ઉપર બેઠેલું જોવે છે કે ગુફાનો માલિક આવી રહ્યો છે, હવે ધીમે ધીમે અંદરમાં આવશે. એટલે એને શિયાળને કહ્યું કે હવે બચ્ચાને જોરથી રડાવો, અને હું પૂછું કે ભાઈ કેમ રડે છે, તમે કહે તું કહેજે કે ભૂખ્યા રહ્યા છે, ભૂખ્યા થયા છે ક્યારે નહીં, તો કહે બસ તો રડાવવાનું ચાલુ કર. તો નોર મારીને રડાયા બચ્ચાઓને, રડાવ્યા, અને પેલો શિયાળ પૂછે છે કે કેમ બચ્ચાઓ રડે છે આટલા બધા, તો કે ભૂખ્યા થયા છે. તો કે હમણાં જે બે કલાક પહેલાં એક સિંહ મારીને ખવડાવ્યો છે, હવે કેટલા ખવડાવવા, કેટલા સિંહને મારે પકડવા કે. અને પેલો સિંહ ગભરાણો કે ચાલો એક સિંહને માર્યો છે અને છે અંદરમાં પાંચ છ જણા જો બધા ફરી વળે તો મારો તો ખલાસ કરી નાખે. એટલે અંદરમાં પાછો ફર્યો કે ભાઈ આપણે હવે આમાં જવું નથી. બીજા સિંહને બધું એ લોકોનું મંડળ હોય ને બધાના, જેમ આપણા મંડળ છે સ્વાધ્યાય મંડળ, એમ એમના મંડળ હોય, તો એમના મંડળના બીજા સભ્યો એને મળ્યા કે કેમ ભાઈ તમે આજ બહાર રખડો છો, તો કે ભાઈ મારી ગુફામાં એવા કોઈ જાનવર ઘૂસી ગયા છે કે એને એક સિંહને મારીને ખવડાવી નાખ્યો છે, એટલે હું જોઉં જો કદાચ મને મારીને ખવડાવી નાખે તો મારો તો ખલાસ થઈ જાય. તો ત્રણ ચાર સિંહને આવો અનુભવ થયો, નજીક આવે ને આવું કરાવે. એટલે પછી બધા સિંહનો મિટિંગ થઈ રવિવારના હિસાબે, ઉત્તરાયણ હતો ને, તો સિંહોએ બધી મિટિંગ કરી, મિટિંગ કરી અને નક્કી કર્યું કે ભાઈ આ એક કોઈક એવું પ્રાણી એવું આપણા જંગલમાં આવી ગયું છે નવું કે જે સિંહને મારીને ખાઈ જાય છે, તો આપણા એક સિંહનું કામ નથી, આપણે બધા ભેગાથીને સામટો હુમલો કરો, એના ઉપર હુમલો એટેક સામટો બધા ભેગાથીને કરો, તો આપણે આના ત્રાસમાંથી બચશું, નહીં તો આપણે વારાફરતી બધાને ખાઈ જશે આ તો. તો હવે ગુફા ભેખડ ઉપર હતી અને નીચે બધા સિંહ ભેગા થઈ ગયા, એમાં એક લંગડો સિંહ હતો, લંગડો એ કે ભાઈ સાહેબ હું ઉપર કૂદી નહીં શકું, એટલે હું નીચે રહીશ અને મારા ઉપર તમે બધા કરીને કૂદીને ઉપર ઉપર એક એક જણા ઉપર અંદર મજેજો બધા. પેલો શિયાળ જોવે છે કે હા આજ આજ બધી આજ રંગ જુદો છે, આજ બધા ભેગા થઈને આવ્યા છે, હવે આના માટે કંઈક મોટો પ્લાન કરવો પડશે. એને કહ્યું કે બચ્ચાને રડા હવે ઉપરા ઉપરી ગોઠવવા માંડ્યા છે, અને ઉપર જો ચડીને એક બે અંદરમાં ઘૂસી ગયા તો પછી આપણું કંઈ થાય એવું નથી. કેમ રડે છે બચ્ચાઓ, તો કે બહુ ભૂખ લાગી છે, તો કે હમણાં તો બધું ઘણું ખવડાવ્યું છે બધું સિંહોનું માંસ, તો કે બરાબર છે પણ આ છોકરાએ હઠીલા છે કે હવે એમને પેલો નીચે લંગડો સિંહ છે ને એનું માંસ ખાવું છે કે નીચે જે નીચે ઊભો છે એનું ખાવું છે, આ પેલા તો ભાગી જશે ને આ ભાગી નહીં શકે એટલે આને તમે પકડી લો કે. એટલે પેલા સિંહે સાંભળ્યું કે સારું હવે મારો નંબર લાગ્યો, એટલે હું તો ભાગું, એટલે એ ખસ્યો, એટલે ઉપરના બીજા છ હતા બધા એ પડ્યા, સાત હતા બધા પડ્યા, આઠે સિંહ ભાગ્યા. એમ આ મોહન્ય કર્મ છે, લંગડા સિંહ જેવું છે, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહન્ય, મોહન્ય ખસ્યું, બાકીના સાતે કર્મો કલભુષ કરીને નાશ થઈ જાય છે. તો જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, જ્ઞાનસ્ય ફલમ વીર્તિ, જ્ઞાનનું ફળ પરંપરા એ મોક્ષ છે. આગળની ગાથા કહે છે, ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટ પદ, જેથી તે સુવિચાર દશા ઉત્પન્ન થાય અને મોક્ષ માર્ગ સમજવામાં આવે, તે છ પદ રૂપે ગુરુ શિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું.
આ છ પદ સમ્યક દર્શનનું કારણ છે, મુક્તિનું કારણ છે. છ પદ જો આની શ્રદ્ધા થઈ જાય કોઈ જ્ઞાની પુરુષના બોધ દ્વારા, તત્વ રહસ્ય સમજાઈ જાય, એક આત્મસિદ્ધિ કાફી છે. બધાએ શાસ્ત્રોનો સાર છે, જેમ સમયસાર એ હજારો શાસ્ત્રોનો સાર છે, એમ આ મિની સમયસાર છે. પેલો 415 ગાથાઓનો સમયસાર છે અને આ 142 ગાથાઓનો સમયસાર છે. એમાં કર્તાકર્મની અંદરમાં 79 ગાથાઓ છે, આમાં કર્તાકર્મમાં 5 ગાથાઓમાં 79 ગાથાઓનો સાર મૂકી દીધો છે. એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. તો આ પ્રકારની મુમુક્ષુતા આવે, યોગ્યતા આવે, આત્માર્થીના લક્ષણ પ્રગટ થાય, ત્યાં સાચી વિચારદશા પ્રગટ થાય છે અને મોક્ષ માર્ગ હવે એને સમજવામાં આવે છે સાચો, કે આ પ્રમાણે કરવાથી, સાધના કરવાથી મારો મોક્ષ થાય. હવે એનું આડું અવળું જે ભટકવાનું છે એ બધું બંધ કરી દેશે. ચારે બાજુ દોડાદોડ કરતો તો ધર્મના નામે એ બધી છૂટી જાય છે. હવે એને જોયું કે મારું કલ્યાણ આશ્રવબંધથી નિવર્તું તો જ છે, અને શુભાશુભ ભાવ બંને આશ્રવ ભાવ છે અને એ પરનો આશ્રય કરવાથી જ પ્રગટ થયા છે. હવે હું પરનો આશ્રય છોડું અને સ્વનો આશ્રય કરું તો આ સ્વાશ્રયતાની અંદરમાં મોક્ષ માર્ગ છે, પરાશ્રયતાની અંદરમાં મોક્ષ માર્ગ નથી. સ્વાશ્રય, અમારા અમદાવાદમાં એક મોટી સંસ્થા છે સ્વાશ્રય, એમાં બધા જૈન બહેનો નાસ્તાઓ બનાવે, પ્યોર ચોખ્ખી વસ્તુ મળે, મારા સાહેબે વાપરે ખાખરા નાસ્તા બધું પ્યોર સ્વાશ્રય. એટલે મેં એક વખત કહ્યું, લેવા ગયો હું વસ્તુ, મેં કીધું આ સ્વાશ્રયની વસ્તુ બધી ચોખ્ખી છે, તમે જ બનાવો છો સ્વાશ્રય? તો કે હા. એમ કોણ બનાવે છે? તો કે બધા બહેનો. તો મેં કહ્યું આ તો પરાશ્રય થયું, આ ક્યાં સ્વાશ્રય છે? તમે જાતે બનાવતા તો સ્વાશ્રય બરાબર છે, પણ બનાવે છે બીજા બહેનોને, વેચો છો તમે? તો મને કે સાહેબ આવું તમારા જેવો ગ્રાહક પહેલો જ આવ્યો છે. તો ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય. હવે એને મોક્ષ માર્ગ આખો એના ઉપયોગની અંદરમાં સમજાય છે કે આ આત્મજ્ઞાનની શરૂઆત થઈ, હવે આગળ વધ્યો એટલે મેં શ્રાવકોના વ્રત અંગીકાર કર્યા, પ્રતિમા ધારણ કરી, હવે આ એક દેશ સંયમ મને પ્રગટ થયો, આગળના ગુણસ્થાનકમાં આવ્યો, પંચમ ગુણસ્થાનકમાં આવ્યો, હજુ મારું બળનું વધવાપણું ઓછપ છે, હજુ હું બળ વધારીને મુનિ થઉં તો આના કરતાં વધારે સંબંધ જરા મને થાય, એટલે એ પછી મુનિપદ અંગીકાર કરે છે. બાહ્યાંતર નિર્ગણ થાય છે અને પ્રમત અપ્રમત દશાની અંદરમાં અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તમાં આત્માની અનુભૂતિ કરતો જાય છે. હજુ એને લાગ્યું કે મારું બળ હજી ઓછું છે, હજી બળ વધારવાની જરૂર છે, એટલે એ શ્રેણી ચડે છે, ક્ષપક શ્રેણીમાં હવે ઉપયોગની વધારે સ્થિરતા કરે છે, એકાગ્રતા કરે છે, નિર્વિકલ્પ ધ્યાનની એને વૃદ્ધિ થાય છે અને અંતર્મુહૂર્ત માત્ર એક નિર્વિકલ્પ ધ્યાનની અંદરમાં આત્માની અનુભૂતિમાં સ્થિર રહે છે અને ત્યાં આગળ એને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. બસ ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા ઉત્કૃષ્ટ 48 મિનિટ જેને થાય એ જીવને કેવળ જ્ઞાન થઈ જાય છે અને કેવળ જ્ઞાન થયા પછી ઉપયોગ અખંડપણે એના આત્માની અંદરમાં સ્થિર રહેશે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદ આય. તો મોક્ષ માર્ગ સમજાવવામાં આવે છે તે છ પદરૂપ ગુરુ શિષ્યના સંવાદથી કરીને અહીં આમાં કહ્યો છે. શિષ્ય પ્રશ્ન પૂછે છે અને ગુરુ એના જવાબ આપે છે, બધું સમાધાન કરે છે અને કહે છે કે ભાઈ આ છ દર્શનનો સાર આ આત્મસિદ્ધિમાં અમે મૂક્યો છે. દર્શન સટે સમાય છે, આ સટ સ્થાન કમાય,
વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. હજારો જીવો લાખો જીવો આત્મસિદ્ધિ વાંચે છે, સાંભળે છે, છતાં કાર્ય નથી થતું. એનું કારણ કેમ, શું? તો કે જીવની પાત્રતા યોગ્યતા નથી એટલે. અનધિકારી જીવોનો આત્મા જો એ વખતે કૃપાળજીએ બીજી કોપી કરવાની સૌભાગ્યભાઈને ના પાડી કે ડુંગરસિંહભાઈને વાંચવું હોય તો આ કોપી આપજો, પણ તમે કોપી ઉતારશો નહીં. કેમ કે વર્તમાનના જીવો અનધિકારી છે, મોટા ભાગના જીવો. એ અનધિકારી જીવના વસ્તુના હાથમાં વસ્તુ જાય તો એનો સમ્યક પ્રકારે લાભ ઉઠાવી શકે નહીં, પ્રાય ઘણી વખત નુકસાન કરી નાખે. અનધિકારી વસ્તુના હાથમાં જાય તો ઉત્તમ વસ્તુ પણ એને નુકસાન કરી નાખે. અત્યારે એ બધા વિવેક આપણે ચૂકી ગયા અને અનધિકારી જીવોના હાથમાં આ વાત પહોંચી ગઈ. હવે એ સંડાસમાં બેઠો બેઠો આત્મસિદ્ધિની ગાથાઓ બોલે, નાતા નાતા આત્મા કેમાં શું છે કે ભગવાનનું નામ લેવું છે ને. એટલે જે આનું પારમાર્થિક મહાત્મ્ય રહેવું જોઈએ એ પારમાર્થિક મહાત્મ્ય સમાપ્ત થઈ ગયું અને લૌકિક મહાત્મ્ય આત્મસિદ્ધિનું આપણને આવ્યું છે સામાન્ય. તો આ પ્રમાણે આ આત્માર્થીના લક્ષણ છે અહીં સમાપ્ત થાય છે. આ પ્રકારનું આપણે જીવન બનાવીશું તો જ આપણું કલ્યાણ છે. તો આવા આત્માર્થીના ગુણો પહેલાં પ્રગટ થાય, આત્મજ્ઞાનની વાત પછી રાખો. પહેલાં આપણામાં આવા આત્માર્થીના ગુણો પ્રગટ થાય એવો પુરુષાર્થ, સાધના અને યોગ્યતા આપણે લાવશું તો જ આપણું કલ્યાણ થશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જિન વાણી કે જ્ઞાન સે સુજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું ધો. નવ નમસ્કાર મહામંત્ર. સુખ ધામ તસો સંત દિન રાત રહે તદ ધ્યાન હર શાંતિ તસુધા.